તમને સોનાની દ્વારકા નગરી બતાવવા લઈ જાઉં છું. મજાક નહીં, સિરિયસલી. નમસ્કાર દોસ્તો, રમેશભાઈ જોરદારમાં તમારું હાર્દિક સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં. તો આજે આવી ગયો છું ઓખા. આપણે અહીંથી જવાનું છે બેટ દ્વારકા. તો અત્યારે હું ટિકિટ લેવા જાઉં છું, માત્ર 20 રૂપિયા છે. તો ટિકિટ લેશું અને આપણે જેટીમાં બેસી જશું. મિત્રો, આ રસ્તો છે તે ઓખાની જેટી તરફ જાય છે અને અહીંથી આપણે ડાયરેક્ટ બેટ દ્વારકા જવાનું છે નાવની દ્વારા. એકમાત્ર રસ્તો છે, કેમ કે અહીંયા જે પુલ છે ને, હજી પુલનું નિર્માણ થયું નથી. મિત્રો, ઓખાની જેટીની બારે તમે જોશો તો અહીંયા કાજુ બદામ વગેરે મળે છે. જો કાજુ છે, અંજીર છે, બદામ છે. 500 રૂપિયા કિલો છે કાજુ બદામ, 600 રૂપિયા કિલો છે બદામ, અખરોટ પણ છે. મિત્રો, તમે સામે જોઈ રહ્યા છો તે ઓખાનો પુલ છે, ડાયરેક્ટ બેટ દ્વારકા જાય છે, જેનું નિર્માણ થયું નથી. આ જે વિડીયો બનાવું છું 2023 સપ્ટેમ્બર મહિનો છે, તો આ વર્ષના અંત સુધીમાં આ પુલ રેડી થઈ જશે. ત્યારથી ડાયરેક્ટ આપણે વાહન દ્વારા ડાયરેક્ટ આપણે ઉપર જઈ શકશું. તમે સામે જોઈ રહ્યા છો તે છે બેટ દ્વારકા, આપણે ત્યાં જવાનું છે. મિત્રો, આ ટિકિટ છે, આખી ટિકિટ તમે લેશો એટલે એડલ્ટ માટે, મોટા જણ માટે 20 રૂપિયા છે, છોકરાઓ માટે 10 રૂપિયા છે. પણ આવા જવાની ટિકિટ બંને તમારે સામેની બારીમાંથી લેવાની છે. ટિકિટ ખોતા નહીં, નહીં તો તમને પાછા આવવા નહીં દે. મજાક કરું છું, આવવા દેશે, પણ એની કંઈક પ્રોસિજર હશે. તો આપણી સાથે મિત્ર છે, ક્યાંથી આવ્યા છો? ગાંધીનગર. શું નામ તમારું? મિહિર. મિહિર તમારું? યશ ચૌધરી. યશ ચૌધરી. રોશન ચૌધરી. અચ્છા, તો તમે જતા આવ્યા કે હવે જવાના છે? જઈને આવ્યા. કેવું લાગ્યું બેટ દ્વારકા? બહુ મજા આવી. રિસીવર ટિકિટ વસૂલ. તો કઈ કેવા માંગો છો સબસ્ક્રાઇબર ને? બેટ દ્વારકા આવવાનું અને સબસ્ક્રાઇબ ને ભાઈ સબસ્ક્રાઇબ કરજો YouTube માં અને લાઈક કરજો. જય દ્વારકાધીશ. અને બીજી એક નાની વાત, આખા બેટ દ્વારકામાં કોઈ જાતનો ઉદ્યોગ નથી, અહીંયા ખેતી નથી, અહીંયા કારખાના નથી. જે બી બધું ખાવા પીવાની વસ્તુ છે તે ઓખાથી આવે છે ડાયરેક્ટ બોટ દ્વારા, કેમ કે પુલનો જે નિર્માણમાં આ વર્ષના અંત સુધી બની જાય છે એવી આપણને સૂત્રો દ્વારા ખબર મળી છે. મિત્રો, આ નાવ આવી ગઈ છે, આપણે આ નાવ દ્વારા જવાનું છે. જુઓ, આપણે નાવમાં જવાનું છે. મિત્રો, હું બોટથી હવે ડાયરેક્ટ સામે કાંઠે આવી ગયો છું, એટલે કે બેટ દ્વારકામાં આવી ગયો છું. બેટ દ્વારકામાં શું છે એ આગળ વિડીયોમાં બતાવવાનો છું. તમે ખાલી અમારી વિડીયોમાં બન્યા રહેજો. અમારી ચેનલમાં તમે નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ. મિત્રો, જેટીથી થોડાક તમે આગળ આવશો તો અહીંયા ઘણી બધી શોપ છે, પાણીની દુકાન છે, ખાના પીણા ચા પાણી વગેરે તમારે નાસ્તો કરવો હોય તમે કરી શકો છો. એ માછલીને નાખવા માટે ચારો પણ મળશે. તો મંદિર છે મિત્રો, એ 4 વાગે ઓપન થશે અને 5:30 પહેલાં તમારે અહીંયાથી નીકળી જવાનું. જેટીનો ટાઈમ 5:30 પૂરો થઈ જાય છે, એનો ટાઈમનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આ રસ્તો છે ડાયરેક્ટ મંદિર તરફ જાય છે, તો આપણે મંદિરની તરફ જવાનું છે અત્યારે. આ મેઇન મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર છે, આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ. મંદિર તો 4:30 વાગે ખુલશે, પણ આપણે વેઇટ કરવું પડશે અને 5:30 પહેલાં તમારે અહીંથી નીકળી જવાનું છે, કેમ કે છેલ્લી જેટી જે છે 5:30 નીકળી જશે. મિત્રો, મેઇન મંદિર જો છે એ તો 4:30 ખુલવાનું છે, પણ એની પહેલાં હું તમને સોનાની દ્વારકા નગરી બતાવવા લઈ જાઉં છું. મજાક નહીં, સિરિયસલી. જો
અહીંયા લખેલું છે શ્રી સોની કી દ્વારકાથી પાવન ધામ. આપણે આની અંદર જવાના છીએ અને જોવી કે સોનાની દ્વારકા નગરી છે કે નહીં. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, આ છે સોનાની દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનની. એટલે કે આનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે, એટલે નવું ધામ બનાવ્યું છે. આ શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલાઓ બધી કરેલી હતી નાનપણમાં. નાના હતા ત્યારે રાક્ષસનો વધ કર્યો હતો. અલગ અલગ કલાકૃતિઓ બધી કરવામાં આવી છે. જો અને મિત્ર સાથે મોરલી વગાડે છે. તો આ દ્વારકામાં જ છે. તમે બપોરે 2-3 વાગે આવો તો આ ધામમાં જરૂર તમારે ફરવા આવવું જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ છે એમના ભાઈ. કાલિયા દમણનું જ્યારે વધ કર્યું હતું ત્યારનું છે. અને મામા કંસનું વધ કર્યું ત્યારનું સીન છે. ધનુકાસુરનું જ્યારે વધ કર્યું હતું ત્યારનું. એટલે અલગ અલગ ઘણી બધી કલાકૃતિઓ કરેલી છે બંને બાજુ. આ બધા ઋષિઓ છે. બહુ સારી જગ્યા છે. તમારે આ ધામમાં આવવું જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાનનું બચપન આખું આમાં મૂર્તિઓ દ્વારા દેખાડવામાં આવ્યું છે. ગોપીઓ સ્નાન કરે છે અને શ્રી કૃષ્ણ ભગવાન બધી ચુંદડીઓ ઉપર લઈ લે છે. એ સીન છે. મિત્રો, બહુ સરસ છે. તમારે જરૂર અહીંયા આવવું જોઈએ. મિત્રો, હવે તમને નાની એવી વાત શેર કરવા માગું છું. બેટ દ્વારકા જે છે તે ઘણા વર્ષ પહેલાં જે કૃષ્ણ ભગવાનની જે સોનાની નગરી હતી તે પાણીમાં સમાઈ ગઈ હતી. તો એનો જ આ અતૂટ ભાગ છે બેટ દ્વારકા. કેમકે નગરી તો પાણીમાં સમાઈ ગઈ તો ખાલી આનો કટ ખાલી રહી ગયો હતો, એટલે આને બેટ દ્વારકા કહેવામાં આવે છે. અને આ જે બેટ જે છે ને મિત્રો, તે કૃષ્ણ ભગવાનનું કાર્યાલય હતું. એટલે અહીંયાથી આખા રાજ્યનું વહીવટ તંત્ર થતું હતું. કેમકે દ્વારકાધીશ જે હતા તે દ્વારકાના રાજા હતા. તેમનું વહીવટી કેન્દ્ર જે રહ્યું ને તે આ બેટમાં થતું હતું. એટલે નગરી તો ડૂબી ગઈ, ખાલી આ બેટ બચી ગયું હતું, એટલે અહીંયા મંદિર બાંધવામાં આવ્યું હોય. મિત્રો, તમે બેટ દ્વારકાના ઘણા બધા વિડીયો જોયા હશે, પણ એના લોકો હજી પણ ગામમાં રહે છે. બેટ દ્વારકામાં જુઓ, આખું ગામ છે. હજી પણ એ લોકો રહે છે. જુઓ, એ નરિયાવાળા મકાન છે. અને આખું ટાપુમાં છે આ બેટ દ્વારકા. જુઓ મિત્રો, બેટ દ્વારકા હોય તો ખાસ ધ્યાન રાખજો. તમારે અહીંયા પણ મોબાઈલ કેમેરા અલાઉડ નથી. તમારે બેગ વગેરે અહીંયા જમા કરવાનું રહેશે અને મોબાઈલ વગેરે જે છે અહીંયા જમા કરવાનું રહેશે. બેગના અહીંયા માત્ર 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા લેવા છે બેગની સાઇઝ પ્રમાણે. અને મોબાઈલ અહીંયા વધારે હશે તો 20 રૂપિયા લેવાના છે. એક મોબાઈલ હશે તો 5 રૂપિયા કે 10 રૂપિયા લેવાના છે. ખાસ નોંધણી લેજો. ચેકિંગમાં મોબાઈલ પકડાશે તો અમને રિટર્ન કરી દેશે. મિત્રો, તમે જોઈ રહ્યા છો આ મંદિરનો બીજો પ્રવેશ દ્વાર છે. તો અહીંયા ટાઈમિંગ લખેલું છે 4:30 વાગે ખુલશે. આ સ્ત્રીઓ માટે અને પુરુષો માટે અલગ લાઇન લગાવેલી છે. જો આ તમારે અહીંથી જવાનું રહેશે. અને બીજી એક નાની વાત, આખા બેટ દ્વારકામાં કોઈ જાતનો ઉદ્યોગ નથી. અહીંયા ખેતી નથી, અહીંયા કારખાના નથી. જે બી બધું ખાવા પીવાની વસ્તુ છે તે ઓખાથી આવે છે ડાયરેક્ટ બોટ દ્વારા. કેમકે પુલનો જે નિર્માણમાં આ વર્ષના અંત સુધી બની જાય છે એવી આપણને સૂત્રો દ્વારા ખબર મળી છે. મિત્રો, કૃષ્ણભાઈ આપણી સાથે જ છે બેટ દ્વારકામાં. આપણને મળી ગયા ઠેઠ દ્વારકાધીશથી આપણી સાથે આવ્યા છે. મિત્રો, તમને બીજી એક નાની વાત તમને જણાવવા માગું છું. અહીંયા આવીને મને ઘણું બધું મને જાણવા મળ્યું. આખા બેટ દ્વારકામાં 10,000ની વસ્તી છે અને એમાં 80% મુસ્લિમ વસ્તી છે અને 20% આપણા હિન્દુ રહે છે. અને એમાં 300 ખાલી બ્રાહ્મણ છે. એટલે મને મંદિરની અંદર વાત જાણવા મળી. અને મંદિર આખું રિનોવેટ થઈ ગયું છે. ખાલી રાધા માતાનું જે મંદિર છે એ રિનોવેટ નથી હોય બાકી છે અહીંયા. અને અંદર તમે જાશો એટલે પૂજારી તમને મસ્ત રીતે બધું સમજાવશે અને લાસ્ટમાં તમને ચોખા આપશે. અને ચોખા તમને શું કામ આપશે એ તમે અહીંયા આવશો ત્યારે તમને ખબર પડશે. મિત્રો, આ સોમોભાઈ છે, દ્વારકામાં જ રહીએ છીએ. તો અમને રિક્ષામાં બધી જગ્યાએ આપણને ફેરવ્યા. માત્ર 150 રૂપિયા લીધા બધી જગ્યાએ. મેં પોઈન્ટ જેટલા બતાવ્યા ને સોમાભાઈએ ફેરવ્યા છે. અમને નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમારે એડવાન્સમાં તમારે બુક કરવું હોય તો તમે રિક્ષા બુક કરાવજો ગ્રુપમાં.
સારી રીતે બધી રીતે ફેરવી દેશે. થેન્ક યુ સો મચ. તો આપ બિહાર સે આયા હૈ, આપકા નામ? કનૈયા કુમાર કેસરી. કનૈયા કુમાર કેસરી કહાં સે? બિહાર સે. બિહાર નિર્મલી સે. બિહાર નિર્મલી સે. સુપૌલ જિલ્લે સે. તો કૈસા લગા ગુજરાત આપકો? બહુત અચ્છા. બહુત અચ્છા લગા. તો આ હતો આયાનો વિડીયો. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને વિડીયોને જરૂર શેર કરજો. અને જૂના છો તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. તો મળીશું આપણે ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.